गुड मॉर्निंग फ्रेंड्स, આપણે બીજો ચેપ્ટર શીખી ગયા, બરાબર ને? લાંબુ અને ટૂંકું, એની અંદર આપણે અંતર વિશેના દાખલાઓ શીખ્યા, માપપટ્ટીની મદદથી લંબાઈ માપતા શીખ્યા. ઓકે, હવે આપણે નવું એક ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. તો તમને ખબર છે હવે આપણે કયું ચેપ્ટર શીખીશું? ચેપ્ટરનું નામ કહેતા પહેલા હું તમને કંઈક બતાવું છું, તે તમે ધ્યાનથી જુઓ. ફોટા જોયા? સાના હતા? જે ગયા વર્ષે તમે પ્રવાસ ગયા હતા એના ફોટા હતા. તમને ખબર છે આપણે જ્યારે પ્રવાસ ગયા હતા ત્યારે ખૂબ મજા કરી હતી પ્રવાસમાં. બહુ એટલે બહુ જ મજા કરી હતી. ઘણી બધી રાઇડ્સ પણ હતી. આપણે દોરડા ઉપર ચાલ્યા હતા, પછી સ્વિમિંગ પૂલની અંદર ગરમ પાણીથી નાહ્યા પણ હતા. યાદ છે ને? તો હવે આપણે આપણું ત્રીજું ચેપ્ટર કંઈક એવું શીખવા જઈ રહ્યા છે જેનું નામ છે ભોપાલનો પ્રવાસ. તો ચાલો આપણે જોઈએ ભોપાલનો પ્રવાસ. મિત્રો, આપણું પ્રકરણ 3 છે ભોપાલનો પ્રવાસ. તો ચાલો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે પ્રવાસ શામાં જઈએ છીએ? શામાં જઈએ છીએ? બસમાં જઈએ છીએ, બરાબર ને? તો તમને ખબર છે કે આ બસમાં પણ કેટલીક સીટ નક્કી હોય છે. મોટી મોટી બસો હોય તો 50-55 માણસો બેસી શકે છે. નાની બસો હોય તો 35-40 વ્યક્તિ બેસી શકે છે, બરાબર? એટલે જે પ્રમાણેની બસ હોય તે પ્રમાણેના વ્યક્તિ અંદર બેસી શકે છે. તો મિત્રો, આ તો સ્કૂલનો પ્રવાસ હતો, એટલે તો જોઈએ આપણે કે એક બસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે અને કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસ જઈ રહ્યા છે. તો ચાલો આપણી ચોપડીની અંદર આપણે તમે ચેપ્ટર 3 ખોલો, ભોપાલનો પ્રવાસ. મિત્રો, હવે આપણે જોઈએ આપણી ચોપડીની અંદર પાના નંબર 23 ઉપર. આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે, બરાબર ને? આજે સુગંધા શું છે? ખૂબ જ ખુશ છે. આપણે પણ મિત્રો જ્યારે પ્રવાસ જવાના હોય ત્યારે ખૂબ જ ખુશ થઈ ગઈએ છીએ. સવારમાં વહેલા ઉઠી જઈએ છીએ, ઝડપથી તૈયાર થઈ જઈએ છીએ અને આપણી સ્કૂલે જવાની આપણને ઉતાવળ હોય છે, કારણ કે આપણે સ્કૂલેથી બસમાં બેસીને પ્રવાસ જવાનું હોય છે, હે ને? ચાલો, આજે સુગંધા એવી જ રીતે ખૂબ જ ખુશ છે, કેમ કે એ લોકો આજે પ્રવાસ જઈ રહ્યા છે અને પ્રવાસમાં ક્યાં જઈ રહ્યા છે? ભોપાલ, બરાબર? ચાલો હવે આગળ જોઈએ. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. તો મિત્રો, બસમાં જવાનું છે તો જે પ્રમાણેના વિદ્યાર્થીની સંખ્યા થઈ હોય તે પ્રમાણેની બસની વ્યવસ્થા પણ કરવી પડે, બરાબર? તો કેટલી બસની જરૂર પડશે તો એની ગણતરી મીનાક્ષીબેન અને રાકેશભાઈ કરી રહ્યા છે. તો મીનાક્ષીબેન શું કહે છે કે આપણને 4 બસની જરૂર પડશે. મીનાક્ષીબેન શું કહે છે કે આપણને 4 બસની જરૂર પડશે. પણ રાકેશભાઈ શું કહે છે? મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસ જોઈશે. રાકેશભાઈ શું કહે છે કે ના, 4 નહીં પણ 5 બસ જોઈશે. તો મીનાક્ષીબેન શું કહે છે કે દરેક બસમાં 50 સીટ છે. આ જે બસ જવાની છે તે બસમાં શું છે? 50 સીટ છે. તો રાકેશભાઈ કહે છે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસે જવાના છે. તો મીનાક્ષીબેને એમ કીધું કે એક બસમાં 50 બેસી શકશે. તો રાકેશભાઈ કે પહેલા આપણે બધી સંખ્યા જોઈ લઈએ કુલ, એટલે આપણને ખબર પડી જાય કે આપણને કેટલી બસની જરૂર પડશે. તો જુઓ, ધોરણ એક બાળકોની સંખ્યા
તો પહેલા ધોરણમાં કુલ 33 વિદ્યાર્થીઓ છે, બીજા ધોરણમાં 32 વિદ્યાર્થીઓ છે, ત્રીજા ધોરણમાં 42 વિદ્યાર્થીઓ છે, ચોથા ધોરણમાં 50 વિદ્યાર્થીઓ છે અને પાંચમા ધોરણમાં 53 વિદ્યાર્થીઓ છે। તો મિત્રો સરવાળો કરો, જોઈએ કે કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા। થઈ ગયો સરવાળો? તો કુલ કેટલા થયા કોણ કહેશે? વેરી ગુડ, ટોટલ 210 વિદ્યાર્થીઓ થયા। કેટલા થયા? 210 વિદ્યાર્થીઓ। હવે આપણે ગણતરી કરી શકીએ કે આપણને કેટલી બસની જરૂર પડશે। જો એક બસમાં 50 જણ બેસી શકતા હોય તો ચાર બસમાં કેટલા બેસી શકે? મીનાક્ષીબેને ચાર બસ લેવાનું કીધું હતું ને, તો એક બસમાં કેટલા હોય? 50 જણ બેસી શકતા હોય તો ચાર બસમાં કેટલા બેસી શકે? આપણે જોઈએ, ચાર સાથે ઝીરો નો ગુણાકાર ઝીરો અને ચાર પચા 20, તો 200 વિદ્યાર્થીઓ ચાર બસની અંદર બેસી શકે છે। તો મિત્રો હવે આપણી પાસે કેટલા વિદ્યાર્થીઓ છે? 210, બરાબર ને? તો હવે ચાર બસ લઈ જાય તો ફક્ત 200 જ વિદ્યાર્થીઓ બેસી શકે, બીજા કેટલા વિદ્યાર્થી બાકી રહી જાય? 10 વિદ્યાર્થીઓ બાકી રહી જાય, બરાબર। તો આપણને 10 વિદ્યાર્થી માટે કોઈ નવી બસ તો આપે નહીં, 50 સીટ વાળી કોઈ નવી બસ આપે આપણને કે એમાં ફક્ત 10 જ વિદ્યાર્થીને બેસાડીને લઈ જવાય? એટલે આપણને નવી બસ તો મળે નહીં। એટલે આપણે શું કરવું પડે? આપણને જે આ ચાર બસ મળે એની અંદર જ આપણે એડજસ્ટ કરવું પડે। એક સીટ પર જ્યાં પાતરા પાતરા બેઠા હોય, વિદ્યાર્થીઓ બેઠા હોય, ત્યાં આપણે શું કરવું પડે? 3-3 વિદ્યાર્થીઓને બેસાડવા પડે। હવે આગળ જુઓ કે શું કહે છે, એટલે કે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે। તો કુલ કેટલા બાળકો જાય છે? 210 બાળકો જાય છે। જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? તો કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? 200 બાળકોને બેસવાની જગ્યા મળે। શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે? તો કે હા, 10 બાળકોને બેસવાની જગ્યા મળે નહીં। હવે શું કહે છે કે માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે। એટલે કે થોડા વિદ્યાર્થીઓ માટે કોઈ આપણને 50 સીટ વાળી નવી બસ આપવાનું નથી, આપણે સીટ વહેંચી લઈશું। એટલે કે એક સીટ ઉપર આપણે 3-3 વિદ્યાર્થીઓને બેસાડી દઈશું। હવે જુઓ પાના નંબર 24 ઉપર જોઈએ, બસની પ્રતીક્ષા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જ્યારે પ્રવાસ જવાના હોઈએ ત્યારે સવારમાં આપણા મમ્મી પપ્પા આપણને ક્યાં સ્કૂલે મૂકી જાય છે, પછી આપણે આપણા ક્લાસના વિદ્યાર્થીઓ સાથે બેસીને કેવી બસની પ્રતીક્ષા કરીએ છીએ? કરીએ છીએ ને પ્રતીક્ષા કે ક્યારે બસ આવશે, હું ક્યારે બસમાં બેસીશ, હું કયા નંબરની બસમાં બેસીશ, હું ક્યારે પહોંચીશ, બરાબર ને? ઘણા બધા સવાલો આપણા મનમાં હોય છે। તો આજે ભોપાલનો પ્રવાસ જઈ રહ્યા છે એ બાળકો પણ બસની પ્રતીક્ષા કરી રહ્યા છે, તેઓ પણ બહાર ઊભા ઊભા વાર જોઈ રહ્યા છે કે ક્યારે બસ આવશે, અમે ક્યારે એમાં બેસીશું અને ક્યારે ભોપાલના પ્રવાસ જવા માટે નીકળીશું। તો જુઓ આગળ જોઈએ, સાહિબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી। આપણે પણ આવું કરીએ છીએ, આપણને ટીચર શું કહે છે કે તમે સીધા લાઈનમાં આવજો, પણ ના, આપણે લાઈનમાં આવીએ છીએ નહીં, આપણે આજુબાજુ ડોકિયા કરીએ છીએ અને જોઈએ છીએ કે બસ આવી કે નહીં આવી, આપણે કુડાકૂડ કરીએ છીએ। તો સાહિબાને પણ બહુ જ ઉતાવળ આવી હતી કે ચાલને કે બસ આવી કે નહીં આવી એ હું જોઈ લઉં। તે જોરથી બૂમ પાડે છે, હે જુઓ બસ આવી ગઈ। શું કહે છે? બસ આવી ગઈ છે, જુઓ બસો આવી ગઈ છે, આ બસને હું જોઈ શકું છું।
ચાલો ઝડપથી જઈએ બારી પાસે બેસવા માટે. આપણે પણ બસમાં બેસીને ઝઘડો કરીએ છીએ કે ના, મારે તો બારી પાસે જ બેસવું છે, હું બાજુમાં નહીં બેસીશ, મારે તો બારી પાસે જ બેસવું છે. તો સાહિબા પણ શું કહે છે કે ચાલો જલ્દી જલ્દી ભાગો, બસ આવી ગઈ છે, આપણે બારી પાસેની સીટ રોકી લઈએ. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા. બધા જ બાળકો બસને જોઈને શું કરવા લાગ્યા? આનંદથી કૂદવા લાગ્યા. ઓ, આ શું થયું? આ તો જુઓ નાની બસ છે. ટીચર શું કહે છે કે વિદ્યાર્થી મિત્રો ઊભા રહી જાઓ, આ બસો તો બધી નાની છે. કેમ? આપણે તો મોટી બસો નોંધાવી હતી 50 સીટ વાળી, તો આ બસો તો નાની છે, તો આ બસોમાં આપણે કેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકીએ? તો બધા દલીલો કરવા લાગ્યા કે આ બસ તમે મોટી કીધી હતી અને નાની બસ લઈને આવ્યા, હવે અમે કેવી રીતે એડજસ્ટ કરશું, કેવી રીતે છોકરાઓને બેસાડીશું? તો જુઓ શું કહે છે, અમે તમને મોટી બસ લાવવા માટે કહ્યું હતું, અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી. જે ડ્રાઈવર હતા બસના તે શું કહે છે કે અમારી પાસે પૂરતી સંખ્યામાં મોટી બસો હતી નહીં, એટલા માટે અમે આ જેટલી પણ નાની બસો હતી તે નાની બસો લઈને આવ્યા છીએ. દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય, તો કુલ કેટલી નાની બસ જોઈએ? હવે આપણે તો ગણતરી 50 વિદ્યાર્થી પ્રમાણે કરી હતી કે એક બસમાં 50 વિદ્યાર્થીઓ હોઈ શકે, બરાબર. પણ હવે જે નાની બસ આવી તે નાની બસમાં કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે છે? 35 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે. તો આપણને નાની બસ કેટલી નાની બસની જરૂર પડશે તે આપણે જોવું પડે ને, કે આપણને કેટલી બસ જોઈશે. તો આપણે શું કરવું પડે, આપણી ટોટલ સંખ્યા કેટલી છે? 210. તો આપણે 210 ભાગ્યા 35 કરવું પડે, બરાબર ને. તો 35 છંગ આપણને 210 મળે. પડી સમજ? 35 છંગ આપણને 210 મળે, એટલે કુલ આપણને 6 બસોની જરૂર પડે. જે નાની બસો હોય તે આપણને કેટલી જોઈશે? 6 બસ જોઈશે. તો ચાલો હવે પ્રવાસ જવાની તૈયારી કરીએ. એક બસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસશે? 35 વિદ્યાર્થીઓ બેસશે. દરેક વિદ્યાર્થીઓ લાઈનમાં પોતાની બસમાં ચડી રહ્યા છે. તો ચાલો હવે આપણે જઈએ ભોપાલના પ્રવાસે.